જૂનાગઢ કેશોદમાં રેન્જ ફોરેસ્ટ દ્વારા 72મો વન મહોત્સવ યોજાયો. જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ કેશોદ મુકામે યોજાયેલ હતો. જિલ્લા કક્ષા વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષા 72મો વન મહોત્સવ કેશોદના સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી જેમણે 21મા સાંસ્કૃતિક વનનું આજે લોકાર્પણ કર્યું છે, જે ખુલ્લું મૂક્યું છે, પર્યાવરણનું જતન કરવું અને એ આપણા સૌની એક સામૂહિક ફરજ છે, જે જનભાગીદારી જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે જ્યારે 2004માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન અને પર્યાવરણનું જતન એ સૌની સામૂહિક જવાબદારી છે અને એના જ ભાગરૂપે આજે ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વન મહોત્સવ અને પર્યાવરણનું જતન, વૃક્ષો એ આપણી જેને કહેવાય કે અમૂલ્ય સંપત્તિ છે ને એ સંપત્તિની જતન કરવું એ દરેકની ફરજ છે ને એના જ ભાગરૂપે આજના વન મહોત્સવ પ્રસંગે એટલું ચોક્કસ થઈશ કે આપણને છેલ્લા 1.5 વર્ષના મહામારી જેને કહેવાય કે કોરોના કાળે આપણને ઓક્સિજન અને વૃક્ષોનું જતન એ આપણા માટે દરેકે દરેક માટે કેટલું મહત્ત્વ છે એ આપણે સૌ જાણીએ છીએ. તો આજના દિવસે એટલું ચોક્કસ કહીશ કે દરેકે ઘર ઘર પ્રાંગણમાં, જો ગુજરાતના આપણે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે અને એને જ નિવારવા માટે, મહામારીને નાથવા માટે પણ આપણે જોયું તો આ બધાનું જે જેને કહેવાય કે સમસ્યાનું હલ જે છે એ વૃક્ષોનું જતન, વૃક્ષોનું વાવેતર એ જ આપણે સૌનું આજના આ દિવસે દરેકે દરેકને ગુજરાતવાસીઓને અપીલ છે કે આપણે એક વૃક્ષ કમસે કમ કદાચ જો આપણા પ્રાંગણમાં વાવીએ તો ચોક્કસપણે આવનારા સમયને આપણે જેને કહેવાય કે પર્યાવરણની પર્યાવરણ જે આપણી સંપત્તિ જે છે એને આપણે ચોક્કસ બચાવી શકીએ.